પાંચ દિવસ પહેલા કરજણ પાસે જિંદાલ કંપનીના ઓવરબ્રિજ પાસે બુલેટ લઈને પસાર થઈ રહેલા ડભોઈના બુલેટ ચાલકને માર મારી ચપ્પુ બતાવીને રોકડ પૈસા અને એટીએમ બુલેટ મળી રૂપિયા 1.47 લાખની લૂંટનો ઘટનાનો ભેદ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચને ઉકેલી નાખ્યો છે. ડભોઈમાં રહેતા નિલેશભાઈ મગનભાઈ વસાવા પોતાની બુલેટ ગાડી લઈને તેઓના બનેવીના ઘરે ભરૂચ જતા હતા. દરમિયાન કરજણ હાઈવે ચિંદાલ કંપનીના બ્રિજ પાસે ઇકો ગાડીમાં અજાણ્યા શખ્સો દ્વારા બુલેટ ચાલક નિલેશ વસાવાને રોકી તેને માર મારી ચપ્પો બતાવી 3 એટીએમ કાર્ડ મોબાઈલ અને રોકડા રૂપિયા 5000 રોકડ બુલેટની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત નિલેશભાઈને ધમકાવીને એટીએમ પિન નંબર જાણીને તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 78000 ઉપાડીને કુલ રૂપિયા 1.47 લાખની લૂંટ કરી શખ્સો ફરાર થઈ ગયા હતા. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક બુલેટ કાળા કલરનું નંબર વગરનું કેટલાક શખ્સો કરપુચરથી વડોદરા તરફ જનાર હોવાની માહિતી મળી છે, જેના આધારે કપુરી ચોકડી પાસેથી એલસીબી પોલીસ દ્વારા વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન પસાર થઈ રહેલા બુલેટ રોકી તપાસ કરતા જિંદાલ કંપની પાસેથી થયેલ લૂંટનો પર્દાફાશ થયો હતો. લૂંટમાં બુલેટ સાથે ઝડપાયેલા આરોપી આવેશ ઉર્ફે શની મેમણ અને રફીક સલીમ મેમણ હોવાનું બહાર આવ્યું હતું. તેઓની કોપી કરતા તેઓ અઠવાડિયા પહેલા 24 ડિસેમ્બરના રોજ જિંદાલ કંપનીની પાસે એક બુલેટ ચાલકને લૂંટી લીધાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત કરજણ ટોલનાકા પાલેજ પાસે બુલેટ ચાલકે ઇકોને અથાડી હત્યથી તેને માર મારી લૂંટ લીધેલાની ફરિયાદની કબૂલાત કરી હતી. બુલેટ ચાલકને ભરૂચ આગળ ઉતારી દીધો હતો અને લૂંટારૂઓ સુરતની આજુબાજુ જવા નીકળી ગયા હતા અને લૂંટારૂને પકડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.